विद्यार्थी मित्रों, आज आप धोरण आठ की अंदर हिंदी में चेप्टर छ छे भणवानुं छे। चेप्टर पांच सुधी आप भणी गया छे, हवे चेप्टर छ छे तूफानों की ओर। तो चलो बधा पाठ्यपुस्तक काढो अने चेप्टर छ ते खोलो। आ छे चेप्टर छ तूफानों की ओर। तो के हमार आपणु जीवन केवुं होय छे, संघर्षमय होय छे। क्यारेक आपणे परिस्थिति नबळी आवे तो क्यारेक आपणे घणी बधी कठिनाई आवे एनो सामनो करवो पड़े छे। पण आपणे आत्मविश्वास अने साहस छे ई राखवो जोईए, जेथी आपणे गमे एवी परिस्थितिनो छे ई सामनो करी शकीए छीए। तो आपणुं काव्ય छे कोणे लखेलुं छे, तो के शिव मंगलम सिंहे। 5 ऑगस्ट 1915 को ग्राम जगतपुर में जिला में उत्तर प्रदेश में हिंदू विश्वविद्यालय में AM PhD इनके अध्यापक संस्थाओं विश्वविद्यालयों तथा हिंदी संस्थाओं में अध्यक्ष पदों पर कार्य किया है। तो आ बधो छे ई कविनो परिचय छे, तमारे एक वार छे ई वाची जावानो छे। हवे आवे छे प्रस्तुत कविता में कवि शिव मंगलम सिंह एटले के सुमन, एनु उपनाम हतुं सुमन, ने सदा संघर्षमय रहकर अपने लक्ष्य की ओर बढ़ने की प्रेरणा दी है। जिस तरह आग में रहकर सोना निखरता है, उसी तरह बाधाओं में हमें जीने की नई राह दिखती है तथा आगे बढ़ने के लिए हमारे इरादों को मजबूत बनाती है। तो इस कविता में धैर्य, गतिशीलता, साहस और संघर्षमय रहना जैसे मूल्य उजागर किया गई है। तो हूँ कहे छे कि आपणे जो गमे एवी बाधा होय एनी अंदर रही अने आपणे सफल थईए छीए, तो आपणे ई हिम्मतवाळा केवी, साहसवाळा केवी, आमां आपणे गतिशीलता, साहस अने संघर्षमय जे मूल्य छे एने उजागर करवामां आवेला छे। के जेम आगमां रहीने के सोनू निखरे छे, एवी रीते बाधाओमांथी आपणे बहार निकळी जईए तो આપણે પણ નિખરીએ છીએ। તો છે તૂફાનો કી ઓર। તો કે તૂફાનો કી ઓર ઘુમા દો નાવિક નિજ પતવાર, તૂફાનો કી ઓર ઘુમા દો નાવિક તિજવાર। આજ સિંધુ ને વિષ ઉગલા હૈ, લહેરો કો યૌવન મચલા હૈ, આજ હૃદય મેં ઓર સિંધુ મેં સાથ ઉઠા હૈ જ્વારા, તૂફાનો કી ઓર ઘુમા દો નાવિક નિજ પતવાર। હું કે છે તૂફાનો કી ઓર નાવિક ને કે છે તું તૂફાનો કી ઓર છે ઈ તારી નાવ છે ઈ આગળ લઈ જાય એમ। તો કે હે નાવિક, તું તૂફાનોનો સામનો કરવા માટે તારું સુકાન છે, એટલે તૂફાનોની દિશામાં ફેરવી દે। હું કે છે તૂફાનોની જે દિશામાં છે તારી આ સુકાન નાવ છે ઈ તું ફેરવી દે। આજે સમુદ્રએ તો ઝેર ઓક્યું છે, હું કે છે આ સમુદ્રમાં ઝેર ભેરવાઈ ગયું છે, વિકટ પરિસ્થિતિઓ ઉત્પન્ન થઈ છે, મોજા પણ ઉછળીને તારી નૌકાને ગળી જવા માંગે છે। મોજા કેવા મોટા મોટા જે ઉછળે છે, જાણે એ નાવને પણ અંદર ગળી જાય, તો સમુદ્રમાં ભરતી આવી છે તેમ કવિના હૃદયમાં પણ ભાવનાઓની ભરતી આવી છે। કવિના હૃદયમાં એમ થાય છે કે ભરતી આવી છે કે જેમ સમુદ્રમાં મોજાઓ આવે છે અને નાવિકને સામનો કરવાનો કહે છે, એમ હું મારે એના મનમાં પણ એવી ભાવના જાગી છે કે હું પણ એવો સામનો કરું। તો એ તો આજે સમુદ્ર કેવું થઈ ગયું છે, ઝેર ઉકળ્યું એટલે કે ગાંડો થઈ ગયો, આમ મોજાઓ આવવા માંડ્યા છે, જ્યારે એ પોતાની નાવને પણ પોતાની અંદર ગળી જશે, એટલે એ નાવિકને કહે છે કે તારો તું તોફાનનો છે એ સામનો કર, એમ તારામાં હિંમત રાખીને તું તૂફાન આવે છે એનો સામનો કર, તું તૂફાનની વર તારી નાવને છે એ દિશામાં ફેરવી દે તમ તારે, એમ વિકટ પરિસ્થિતિમાં પણ આપણે એ કે બહાર નીકળી જવાનું છે એમ। લહેરો કી સ્વર મેં કુછ બોલો, ઇસ ઉઘડ મેં સાહસ તોલો, કભી કભી મિલતા જીવન, જીવન મેં તૂફાનો કા પ્યાર, તૂફાનો કી ઓર ઘુમા દો નાવિક નિજ પતવાર। હું કહેશે જેમ સમુદ્રના મોજાઓનો અવાજ વધી રહ્યો છે અને એમનું જોર વધી રહ્યું છે, તેમ તું પણ તૈયાર થઈને વાવાઝોડાની સામે અડીકમ ઊભો રહેજે। એ કે હું કહે છે તારામાં કેટલી હિંમત છે તે જોઈ લે, જીવનમાં તોફાનોનો પ્રેમ ભાગ્ય જ મળે છે, ભાગ્યશાળી લોકો જ તોફાનોનો સામનો કરી શકે છે। એ કે સમુદ્રના મોજાઓ કેવા થયા છે, વધી રહ્યા છે, એમનું જોર પણ વધી રહ્યું છે, એમ કેવું વાવાઝોડું આવી ગયું છે, પણ તું તારામાં પણ કે હિંમત રાખી અડામ અડીકમ ઊભો રહે, કે તું હિંમત રાખી સાહસ રાખી છે આજે કે જીવનમાં જોઈ લે કે આવો પ્રેમ તો ભાગ્ય જ કે કોકને મળે, કે જે ભાગ્યશાળી લોકો છે એને જ તોફાનનો સામનો કરી શકે છે, એટલે તું હિંમત રાખી અને અડીખમ તું એ વાવાઝોડાની સામે ઊભો રહે।
यह असीम निज सीमा जाने सागर भी तो यह पहचाने, मिट्टी के पुतले मानव ने कभी न मानी हार, तूफानी की ओर घुमा दे नाविक निज पतवार। हूँ कहे छे आ समुद्र ने ते तोफान आज असीम देखाय छे, एम तेमनो सामनो भाग्य ज कोई करी शकशे, परंतु मनुष्य बधुज करी शके छे। हे नाविक, तू तारी नाव लईने निकळी निकळी पड़ अने सागरने देखाड़ी दे के मानवीनी माटीनुं पुतळुं होवा छतां समुद्रनी सामे हारशे नहीं, मनुष्य क्यांय पण पोतानी हार मानी शकतो नथी। हूँ कहे छे समुद्र केवुं छे, आजे तोफाने चीड्युं छे, एनो तोफानो कोई सामनो करी शके एवुं छे नहीं, पण मनुष्य बधुं ज करी शकशे एम। એટલે હે નાવિક, તું તારામાં હિંમત રાખ કે મનુષ્ય બધું જ કરી રાખશે, આવી હિંમત લઈ તું તારી નાવને સાગરમાં લઈ નીકળી પડે અને સાગરને પણ દેખાડી દે કે આ માટીનું પૂતળું છે હોવા છતાં એ સમુદ્રની સામે હાર માનશે નહીં, મનુષ્ય ક્યાંય પણ જગ્યાએ પોતાની હાર માનતો નથી। એટલે તું હિંમત રાખ, સાહસ રાખ અને સમુદ્રની સામે જાય કે સાગર કી અપની ક્ષમતા હૈ પર માજી ભી કબ थकता है, अब तक सांसों में संपन्न है उसका हाथ नहीं रुकता है, इसकी ही बल पर ककर डाले सातों सागर पार, तूफानों की ओर घुमा दो नाविक निज पतवार। हूँ कहे छे समुद्रनी पासे तेना मोजानी ताकत छे, पर नाविक पासे तो हिम्मत अने आत्मविश्वास छे, थाकने ते गणगार तो नथी, ज्यां सुधी नाविकनो श्वास चाली रह्यो छे ત્યાં તે પોતાની નૌકા આગળ ધમકાવતો જ રહેશે। હે નાવિક, તે તારી હિંમત અને તાકાતને બળે સાતેય સમુદ્ર પાર કર્યા છે, માટે પોતાની નૌકા સાથે આગળ વધતો રહે અને નાવિક તારું સુકાન છે તૂફાનોની તરફ ફેરવી દે એમ કહે છે। હું કહે છે સમુદ્રની મોજા, સમુદ્ર પાસે તો શેની તાકાત હોય છે, મોજાની તાકાત હોય છે, એના મોજા જે ઉછળતા હોય છે એની, પણ નાવિક પાસે તો હિંમત છે, આત્મવિશ્વાસ છે, તે થાકી જાય છે એને પણ ગણગારતો નથી, જ્યાં સુધી નાવિકમાં શ્વાસ ચાલી રહ્યો છે ત્યાં સુધી પોતાની નૌકા છે એ રોકશે નહીં એમ। એટલે આ તારો રહેલો આત્મવિશ્વાસ અને તારામાં રહેલી હિંમત અને તાકાતે સાતે સમુદ્ર પાર કર્યા છે, માટે તું તારી નૌકાને રોકતો નહીં, આગળ ને આગળ વધારતો જા અને તોફાનની ઓર તારી નૌકાને ફેરવી દે એમ કહે છે। તો આમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે કે કોઈ દિવસ હિંમત ન હારવી જોઈએ, આપણે ઉલટાની ગમે એવી પરિસ્થિતિ હોય એનો સામનો કરવો જોઈએ। તો તમારું કાવ્ય છે અહીંયા પૂરું થાય છે, તમારા શબ્દાર્થ છે એ કેટલી વાર લખવાના છે, બે વાર લખી નાખવાના છે શબ્દાર્થ, અને એક વાર કાવ્યનો ભાવાર્થ જેવો આવડે એવો તમારે સાથે લખવાનો છે। હવે આપણે છે ને સાતમો પાઠ છે એ આવતા લેક્ચરમાં લેશું, પણ આઠમો પાઠ છે એ થોડોક નાનો છે, એટલે બધા આઠમો પાઠ છે એ કાઢો હસના મના હે, એ એવો નાનકડો એવો પાઠ છે એ આપણે આજે ભણી લઈએ, ચુટકલે છે। શું છે ચુટકલે? તો હાસ્યનો તો આપણા જીવનમાં કેવો ઉમંગ હોય છે, હાસ્ય તો સ્વાસ્થ્યને સારું રાખે છે, પછી હાસ્ય એ એક કસરત પણ છે, એટલે આપણે હસવું જોઈએ એમ, હસવાના મના હે એમને હસવું તો જોઈએ જ તે, તો ચુટકલે જ જોઈએ। તો કે ચૂહા હાથી કે પાસ ગયા ઓર બોલા, હાથી દાદા ક્યાં આપ મુજે આપકી લુંગી દો દિન દો દિન કે લીએ દોંગે। હું કહે છે ઉંદર હાથીને કહે છે, હાથી પાસે ગયો અને બોલ્યો, હાથી દાદા શું તમે તમારી લુંગી મને બે દિવસ માટે આપશો? હાથી, તું મુસ્કા ક્યાં કરૂંગી? ચૂહા, મેરે બેટે કી શાદી હૈ ઉસમે તંબુ લગાવુંગા। હું કહે છે હાથી એમ કહે છે કે તું તેનું શું કરીશ? તો કે મારા દીકરાના લગ્ન છે, તેમાં મારે તંબુ બાંધવો છે। હવે આવે છે બીજું, પતા નહીં લોક મહિનો બિના નહાય કેસે રહે સકતે હે। હું કહે છે ખબર નથી કે લોકો મહિના સુધી નાહ્યા વગર કેવી રીતે રહે છે, મુજે તો 28મે દિનહી ખુજલી હોને લગતી હૈ। હું કહે છે મને તો 28મા દિવસે જ ખંજવાળ આવવા માંગી, એટલે 28 દિવસ સુધી નાયો નથી એમ, એ કે ખબર નહીં કે માણસો મહિના મહિના સુધી કેમ નાહ્યા વગર રહેશે, મને તો 28 દિવસ થયા હતા એ કે ખંજવાળ આવવા લગી એમ। ત્રીજું ગ્રાહક, આપકે પાસ ટૂથબ્રશ હે? દુકાનદાર, બ્રશ નહીં પેસ્ટ હે। ગ્રાહક, અચ્છા આપકે પાસ પાવડર હોંગા? દુકાનદાર, પાવડર નહીં હે ક્રીમ હે। ગ્રાહક, ક્રીમ નહીં ચાહે ટોર્ચ મિલેગી? દુકાનદાર, વો તો કલ હી ખતમ હો ગઈ મોમબત્તી હે। ગ્રાહક, ખેર તાલા તો હોના ચાહીએ? દુકાનદાર, હે દુ। ગ્રાહક,
जी नहीं, उसे अपनी दुकान पर लगाकर आप घर पर आराम कीजिए। हूँ कह छे दुकानदार ने, ग्राहक एम कह छे तमारी पासे टूथब्रश छे? तो दुकानदार कह छे ब्रश नहीं खाली पेस्ट ज छे। ग्राहक ठीक, तमारी पासे पाउडर छे? तो के पाउडर नहीं क्रीम छे। ई के तो के क्रीम नहीं जोईती, टोर्च मळशे? ई तो ई के गई काले ज खलास थई गई, मीणबत्ती छे। ई के ग्राहक के सारू, ताळू तो होवू ज जोईए। ई के दुकानदार के छे ने आपू? तो के जी नहीं, તાળું તમારી દુકાન ઉપર મારીને ઘરે જઈને આરામ કરો, શું કામ કે એની દુકાનમાં કાંઈ છે જ નહીં। એટલે હવે ચુન્નુ, જહાં જ્યાદા બારિશ હોતી હૈ વહાં ક્યાં પાયા જાતા હૈ? હું કહેશે જ્યાં વધારે વરસાદ પડે છે ત્યાં શું જોવા મળે છે? તો ઓલો કે છાતા, હું કહેશે છત્રી। હવે પાંચમો, तीन दोस्त आपस में गपशप कर रहे थे। प्रश्न हुआ कि किसी दिन सोकर उठने पर हमको यह पता चले कि हम लखपति बन गए हैं तो हम क्या करेंगे? एक ने कहा हम तो सीधे पेरिस जाएंगे और खूब मजे करेंगे। दूसरे ने कहा मैं किसी लाभप्रद को कारोबार में रुपया लगाऊंगा। तीसरा बोला मैं तो फिर से सोने की कोशिश करूंगा और तब तक सोता रहूंगा जब तक करोड़पति न बन जाऊं। हूँ कहे ત્રણ મિત્રો પરસ્પર ગપ્પા છપ્પા મારી રહ્યા હતા। એ કે પ્રશ્ન ઉદ્ભવ્યો કે કોઈ દિવસ આપણે એ કે ઊંઘીને જાગવી તો એ કે આપણને ખબર પડે કે આપણે લાખોપતિ થઈ ગયા તો આપણે શું કરીએ? તો એકે કહ્યું હું તો સીધો પેરિસ જઈ ખૂબ મજા કરું એમ। તો બીજો કે હું કોઈક ફાયદાકારક વ્યવસાય હોય એમાં રૂપિયા રોકીશ। ત્રીજો કે હું તો ફરી વાર સૂઈ જઈશ અને સુવાનો પ્રયત્ન કરીશ જ્યાં સુધી હું કરોડપતિ ન બની જાઉં ત્યાં સુધી। કે હવે છે છઠ્ઠું, ભૂત વર્તમાન ઓર ભવિષ્યથી તું ક્યાં સમજતે હો? એ કે ભૂત વર્તમાન અને ભવિષ્યથી તું હું સમજે છું એમ? જી મેરે દાદાજી ભૂત, મેરા પિતાજી વર્તમાન ઓર મેં ઉનકા ભવિષ્ય। હું કહે છે જી મારા દાદાજી છે એ ભૂતકાળ છે અને મારા પિતાજી વર્તમાન અને હું તેમનું ભવિષ્ય છું। હવે આવે છે સાતમો, रेल किराया इतना अधिक बढ़ जाने पर भी यात्रियों की संख्या में वृद्धि हो रही है, इसका कारण बताइए। हूँ कहे रेलगाड़ी भाड़ आटल बढ़ू वी जता मुसाफरो की संख्या में वारो थी रो कारण जनाव। इसका कारण यह है कि हर एक आदमी यही सोचता है कि अगले साल किराया और बढ़ जाएगा इसलिए अभी यात्रा कर ली जाए। एक यू कारण ये कि दरेक मणसों एवं विचारे कि आती वर्षे भाड़ू हजी वी जैसे एट्ले अत्यार प्रवास कर लेव જોઈએ એમ કે છે। આઠમું, શિક્ષકને સભી છાત્રો કો ઘાસ ખાતી હુઈ ગાય કા ચિત્ર બનાને કો કહા। સભી છાત્ર બના રહે થે, કલ્પેશને અપના પન્ના કોરા છોડ દિયા। શિક્ષક કલ્પેશ ઇસ ચિત્ર મેં ઘાસ કહાં હૈ? કલ્પેશ ઘાસ તો ગા ખા ગઈ। શિક્ષક અચ્છા તો ગા કહાં હૈ? કલ્પેશ વહ તો ઘાસ ખાકર ચલી ગઈ। શું કહે છે? શિક્ષકે બધા વિદ્યાર્થીઓને ઘાસ ખાતી ગાયનું ચિત્ર દોરવાનું કહ્યું। બધા વિદ્યાર્થીઓ ચિત્ર દોરી રહ્યા હતા, કલ્પેશે પોતાનો કાગળ કોરો રહેવા દીધો। શિક્ષકે કલ્પેશને કીધું આ ચિત્રમાં ઘાસ ક્યાં છે? તો કે ઘાસ તો ગાય ખા ગઈ। તો કે શિક્ષક ભલે તો ગાય ક્યાં છે? તો કે ગા ઘાસ ખાઈને ચાલી ગઈ। તો મજા આવીને તમને બધાને જોક સાંભળવાની, તો આવા નાના મોટા જોક્સ તમારે બધાએ પણ સાંભળવાના। હવે છેલ્લો જોક છે નવમો, ચુન્નુવાળો, મમ્મી સે જ્યાદા મુજે પાપા કા ચાટા પસંદ હૈ ક્યું? મમ્મી કરતાં પપ્પાનો વધારે ગમે છે, હું તમાચો એ કે મને વધારો ગમે છે? તો કે શા માટે? ક્યુંકી પાપા પ્રતિ ચાટા 5 રૂપિયા દેતે। હું કહે છે કારણ કે પપ્પા મને દરેક તમાચો મારે એના 5 રૂપિયા આપે છે। તો તમારે પણ આવા ઘણા બધા છે એ જોક્સ સાંભળવાના અને 2-3 જોક્સ તમારે લખી તમારા ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર પણ સેન્ડ કરવાના રહેશે। તો ફરી મળીશું આવતા લેક્ચરમાં, ત્યાં સુધી આવજો। અને ત્યારે આપણે કયો પાઠ લેશું? 7મો અને 9મો, અત્યારે આપણે 6ઠો અને 8મો લીધો। ફરી મળીશું આવતા લેક્ચરમાં, ત્યાં સુધી આવજો।